દેશભરમાં કોરોનાની મહામારીએ સરકાર સહિત લોકોને હંફાવી દીધા છે દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડાઓનો ગ્રાફ ઉપર જઈ રહ્યો રહ્યો છે હમણાં સુધી તો સરકાર જ કોરોના ટેસ્ટ કરાવાઈ હતો ત્યારે હવે ગુજરાત સરકારે મોટો નિર્ણય કરતા ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવવાની પરવાનગી આપી દીધી છે પરંતુ તેની સામે ઘણા પડકારો આવી શકે તેમ છે આ નિર્ણયને લઈને ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે મે અને જૂનમાં એક નવો રેકોર્ડ બન્યો છે હાલમાં સૌથી મોટી સમસ્યા હોય તો ટેસ્ટિંગની છે ગુજરાત સરકાર પર ઓછા ટેસ્ટ કરવા મામલે પસ્તાળ પડી રહી છે અને તે વચ્ચે હવે રાજ્યમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકો માટે રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે ચૌદસો ખાનગી એમડી ડૉક્ટર્સ કોરોના ટેસ્ટની ભલામણ કરી શકશે આ ડૉક્ટરોએ ઈમેલ મારફતે આરોગ્ય વિભાગને માહિતી મોકલવી પડશે કઈ ખાનગી લેબને મળી છે પરવાનગી આવો જોઈએ યુનિપાર્થ સ્પેશિયાલિટી લેબ અમદાવાદ સુપરટેક માઇક્રોપેથ ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ પેન્જોનોમિક ઇન્ટરનેશનલ લેબ અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ એપોલો હોસ્પિટલ અમદાવાદ ગ્રીન ક્રોસ અમદાવાદ સનફ્લાવર લેબ અમદાવાદ ખાનગી લેબને સરકારે કોવિડ નાઇન્ટીન ટેસ્ટ માટે પરવાનગી આપી છે અને ખાનગી લેબમાં આ ટેસ્ટ કરવા માટે કેવી સુવિધાઓ હોય છે જેવા અનેક સવાલો ઉભા રહ્યા છે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે શું જરૂરી હોય છે આવો જોઈએ લેબોરેટરી આઈસીએમઆર કરવી જરૂરી છે લેબોરેટરી એનએબીએલ એક્રેડેટેડ હોવી જરૂરી છે આરએનએ વાયરસ કરવાની ક્ષમતા હોવી જોઈએ ટેસ્ટ કરવા પહેલાં પૂરતા પ્રિકોશન જરૂરી છે ટેસ્ટિંગ રૂમમાં ટેમ્પરેચર મેન્ટેન કરવું જરૂરી છે ટેસ્ટ કરતા સ્ટાફને એન નાઇન્ટી ફાઇવ માસ્ક પહેરવું ફરજિયાત છે એચ વન એન વન ઇન્ફ્લુએન્ઝા ટેસ્ટ કરતા અનુભવી કર્મચારીઓની જરૂર છે આ ટેસ્ટનો રિપોર્ટ આઠથી દસ કલાકમાં આવે છે કોરોનાની મહામારી વચ્ચે લોકો આજે કોરોના ટેસ્ટની પદ્ધતિ જોઈને ડરી રહ્યા છે કોરોનાના લક્ષણ ધરાવતા લોકો મોટાભાગે ટેસ્ટના ડરથી જ તપાસ કરાવવા જતાં અચકાતા હોય છે કોરોના ટેસ્ટ આરટી પદ્ધતિથી થાય છે જો કે પીસીઆર પરીક્ષણ ફક્ત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા કરવામાં આવી રહ્યું હતું જો કે માર્ચની શરૂઆતમાં સરકારી હોસ્પિટલ લેબમાં કોરોના વાયરસનું પરીક્ષણ કરવામાં આવતું હતું જોઈએ શું છે પીસીઆર પદ્ધતિ કોરોના માટે કરવામાં આવતો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ શું છે આઈસીએમઆર મુજબ પીસીઆર પરીક્ષણ એક જાણીતી લેબમાં લેવામાં આવે છે જેમાં ગળા શ્વસન પ્રવાહી અને મોઢાની લાડના નમૂનાઓ લેવાય છે આ પરીક્ષણો ઇન્ફ્લુએન્ઝા એ ઇન્ફ્લુએન્ઝા બી એચ વન એન વન વાયરસ માટે થાય છે નાકની પાછળનો ભાગ અને ગળામાં જ્યાં વાયરસની સંભાવના વધારે છે કોવિડ નાઇન્ટીનનું પરીક્ષણ આ પદ્ધતિથી કરવામાં આવે છે કોરોના મહામારીને લઈને ગુજરાત સરકાર વગોવાઈ રહી છે તંત્રની ઢીલી નીતિ અને ભ્રષ્ટાચારની બૂમ વચ્ચે આજે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે કોરોનાની મહામારી વચ્ચે રાજકારણ પણ રમાઈ રહ્યું છે તો ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં મોટે મોટેપાયે બેદરકારીઓ સામે આવી રહી છે સરકારી હોસ્પિટલોમાં તેની કુલ ક્ષમતા કરતાં લગભગ ત્રીસ ટકા જેટલા બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવાની સેંકડો ફરિયાદો ઉઠી છે તો આ ઉપરાંત સિવિલમાં સતત મૃત્યુઆંક વધી રહ્યો છે જેને લઈને દેશમાં સિવિલની ભારે બદનામી થઈ છે અને સરકારનો પણ કોઈ કંટ્રોલ ન હોવાનું ચિત્ર ઊભું થયું છે અમદાવાદની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ વધી રહ્યું છે શહેરમાં દર્દીઓનો વધારો થતાં સરકારી હોસ્પિટલો ફૂલ થઈ રહી છે હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓના વોર્ડમાં પણ દર્દીઓનો ભરાવો અમદાવાદમાં પરિસ્થિતિ સરકારની કાબૂ બહાર સરકાર હવે આસપાસની જિલ્લા હોસ્પિટલની મદદ લેવા વિચારી રહી છે અમદાવાદ શહેર હોસ્પિટલ અને રાજ્ય સરકાર વચ્ચે તાલમેલનો અભાવ તો કેટલીક ખાનગી હોસ્પિટલને કોરોના દર્દીને સારવારની મંજૂરી છે પરંતુ સારવારના મસમોટી રકમ સામાન્ય લોકોને પરવડે તેમ નથી તો આ તરફ ગુજરાત સહિત ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે સરકારે સમગ્ર રાજ્યમાં રિવર્સ ક્વોરન્ટાઇનનો અમલ કર્યો છે એકથી વધારે બીમારી ધરાવતા દર્દીઓ પર અમલ કરવામાં આવશે કેરળ બાદ અમદાવાદમાં પણ અમલ કરવામાં આવશે અમદાવાદમાં કોરોનાનો કાળો કેર રાજ્યમાં રિવર્સ ક્વોરન્ટાઇનનો અમલ ચોક્કસ વય જૂથના નાગરિકોને ઘરમાં રાખવાની પ્રક્રિયા એક કરતાં વધારે બીમારી ધરાવતા દર્દીઓ પર અમલ જીવનું જોખમ વધતા રિવર્સ ક્વોરન્ટાઇનનો અમલ શરૂ વૃદ્ધોને ઘરમાં જ કરવામાં આવે છે ક્વોરન્ટાઇન તો આ તરફ ભારતે ચાઇના પાસે મંગાવેલી એન્ટીબોડી ટેસ્ટ કીટની પદ્ધતિ નિષ્ફળ નીવડી છે કેન્દ્ર સરકારે મંગાવેલી એન્ટીબોડી કીટ દ્વારા કોરોના વાયરસ સામે લડવામાં જીતે વ્યક્તિ કેટલો સક્ષમ છે અને તેને કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે કે કેમ તેની જાણકારી મળી શકે તેમ નથી કેન્દ્ર સરકારે મંગાવેલી એન્ટીબોડી કીટ દ્વારા કોરોના વાયરસ સામે લડવામાં જીતે વ્યક્તિ કેટલો સક્ષમ છે અને તેને કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે કે કેમ તેની જાણકારી મળી શકે તેમ હતી ત્યારે ઝડપી હોવા છતાં ચાઇનાથી આવેલી આ કીટ નિષ્ફળ જતા હવે ભારતે સંપૂર્ણ મદાર આર પદ્ધતિ પર રાખેલો છે જેમાં પરિણામ આવતાં પણ વધારે સમય લાગી રહ્યો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ